अंकलेश्वर તાલુકાના આંબોલી બોડીદરા ગામે સગી પ્રેમિકા ભાગીને પ્રેમીના ઘરે આવ્યા બાદ તરત જ પ્રેમિકાને તેના ઘરે મૂકવા જવા છતાં સગીરાના બાપે ન સ્વીકારી પોતાના ઘરે સગીરાને લઈને આવેલા યુવાનની અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કર્યો હતો અને અંકલેશ્વર પોલીસે બંને પ્રેમી પંખેડાને મેડિકલ તપાસ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા। अंकलेश्वर તાલુકાના આંબોલી બરિદ્રા ખાતે રહેતા અને માછી વેચવાનો ધંધો કરતી 19 વર્ષીય સંજય જયંતી વસાવાને ફળિયામાં જ રહેતી એક સગીર યુવતી સાથે પ્રેમ સંબંધ હતો। 15મી મેના રોજ સગીર યુવતી તેનું ઘર છોડીને સંજયના ઘરે આવી ગઈ હતી, જેના પગલે સંજયને ગામના સરપંચ બાલુ ઓડને જાણ કરી હતી અને તેમની સાથે યુવતીને તેના પિતાના ઘરે મૂકવા ગયો હતો। તે સમયે યુવતીના પિતાએ સગીરાને સ્વીકારી ન હતી અને યુવક પાસેથી ₹50,000ની માંગણી કરી હતી, જેના કારણે સંજય સગીરાને પોતાના ઘરે લઈને આવ્યો હતો અને ₹50,000 આગામી 15મી જૂને ચૂકવવાનો વાયદો પણ કર્યો હતો। જો કે એ પહેલા જ સગીરાના પિતાએ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં સંજય વસાવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા શહેર પોલીસે ગુરુવારના રોજ સંજયની તેના ઘરેથી ધરપકડ કરી હતી અને સગીરાનો કબજો મેળવ્યો હતો। પોલીસે પ્રેમી સંજય વસાવા વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કરી બંનેને આજરોજ મેડિકલ ચેકઅપ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। ગઈકાલ તારીખ 5/6/2014ના રોજ અજીતભાઈ પુંજાભાઈ વસાવા જેઓ બોરીદરા ગામના રહેવાસી છે, તેમણે આવીને એક ફરિયાદ જાહેર કરેલી કે પોતાની 16 વર્ષની એમની દીકરીને પોતાના જ ગામનો રહેતો આરોપી સંજય જયંતી વસાવા પકડીને લઈ ગયેલ છે, જે બાબતે ભોગ બનનાર છે એ માઇનર ઉંમરના હોય, કાયદેસરની 363/66નો ગુનો અમે દાખલ કરી અને આગળની કાર્યવાહી તપાસ હાથ ધરેલી। એ દરમિયાન મને માહિતી મળતા એના આરોપી એના મામાના ગામ નાના તરિયા ગામે રોકાયેલો હોવાનું માહિતી મળતા ત્યાં તપાસ કરતા તે મળી આવતા ભોગ બનનાર તથા આરોપી બંનેને લાવી અને પૂછપરછ કરતા આરોપીના ભોગ બનનારના સ્ટેટમેન્ટ પ્રમાણે 376નો ઉમેરો કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયમાં સગીરા સાથેના પ્રેમ પ્રકરણ અને ભગાડી જવાના કેસમાં કેટલાય યુવાનો પર બળાત્કારના ગુના નોંધાયા છે અને એ યુવાનો આજે જેલમાં દિવસો વિતાવી રહ્યા છે। ઘણા કેસોમાં પ્રેમી પણ સગીર હોવાનું બહાર આવ્યું છે અને માત્ર સગીરા સાથેના પ્રેમ પ્રકરણના કારણે લબરમૂછા યુવાનોની જિંદગી સામે પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે। અભિષેક સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।